ॐ नारायण परो व्यक्तात्। ॐ नारायण परो व्यक्तात्। अण्डमव्यक्त सम्भवम्। अण्डमव्यक्त सम्भवम्। अण्डस्यान्तस्त्रिमे लोकाः। अण्डस्यान्तस्त्रिमे लोकाः। सप्तद्वीपा च मेदिनी। सप्तद्वीपा च मेदिनी। 36वां श्लोक है। अर्जुन उवाच। अर्जुन उवाच। स्थाने ऋषिकेश तव प्रकीर्त्या। जगत् प्रहृष्यत्यनुरज्यते च। रक्षांसि भीतानि दिशो द्रवन्ति। सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः। कस्माच्च तेन नमेरन्महात्मन्। गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे। अनन्तदेवेश जगन्निवास। त्वमक्षरं सदसत्तत्परं यत्। अर्जुन उवाच। अर्जुन बोलो। स्थाने ऋषिकेश। हे ऋषिकेश, ऋषिकाणामीश, हे सर्व इंद्रियोना प्रवर्तक भगवान, स्थाने योग्य छे तव प्रकीर्त्या जगत प्रहृष्यते इति स्थाने। क्या आपने यह कीर्तिना श्रवण थी समग्र जगत मां, अर्थात आपका भक्त मां महान हर्ष फैलाया छे। ए योग्य छे अनुरज्यते छे अनवड़ी। आज जगत ने एटले के आपना भक्तों ने आपना वधुनु वधु अनुराग उत्पन्न हो जाए छे, वधुनु वधु प्रेम उत्पन्न हो जाए छे। आपना महात्मनु कीर्तन ने श्रवण करने आपना भक्तों मां वधुनु वधु प्रेम उत्पन्न हो जाए छे। ए पण योग्य छे। अर्थात जगतना हर्ष माटे अने जगतना भक्तिभाव माटे आप योग्य छो। आपने मळथा है ए पण योग्य छे अने आप पण एनी योग्यता धरावो छो। कारण के आप ईश्वर छो, सर्वनो आत्मा छो अने सर्वभूत सुरत प्राणी मात्र ना शुभेच्छक छो। अंतेथी आवो ए योग्य छे। रक्षांस भीतानि दिशो द्रवन्ती। वही जे राक्षसो छे अर्थात आपना विरोधियो छे ये आपना महात्मा श्रवण करने दिशाओं में पलायन कर जाए छे। ए पण योग्य छे। सर्वे नमस्यन्ति च सिद्ध संघाः। અને કપિલ મુનિ વગેરે જે સિદ્ધ સિદ્ધ પુરુષો જે આખો સમૂહ છે એ પણ આપના મહાત્મનું શ્રવણ કીર્તન કરીને આપને નમસ્કાર કરે છે એ યોગ્ય છે। કેમ યોગ્ય છે? કસ્માત ચ દેન નમેરન, કેમ એ લોકો આપને નમસ્કાર ના કરે? નમસ્કાર કરે છે આ સિદ્ધ પુરુષો, પણ આપણે નમસ્કાર કેમ ના કરે? ઘરી હશે બ્રહ્મણો પ્યાદિ કરે, કારણ કે આપ તો ઘરી હશે, આપ તો સૌથી શ્રેષ્ઠ છો। બ્રહ્મણ ભી આદિ કરે, બ્રહ્માજીના પણ આદિ કરતા છો, બ્રહ્માજીના પણ પિતા છો, બ્રહ્માજીને ઉત્પન્ન કરનારા છો। બ્રહ્માજી તો મહાન છે, પણ એના કરતા પણ આપ મહાન છો, તેથી આપને આ નમસ્કાર કરવામાં શું આશ્ચર્ય છે? વળી અનંત દેવેશ જગન્નિવાસ, આપ કોણ છો? અનંત, જેનું કોઈ અંત નથી, જેની કોઈ પરિચ્છેદ નથી, મર્યાદા નથી। દેવેશ અસર બ્રહ્માજી દેવતાઓનો પણ આપ છે, નિયંતા છો। જગન્નિવાસ સમગ્ર જગતનો નિવાસ સ્થાન છો, અંતેથી આપને નમસ્કાર કરે એમાં શું આશ્ચર્ય છે? અમને એક એક ગુણ પણ હોય, જગતનો આદર નિયંતા જ હોય, કે માત્ર ગુરુ એટલે ઉપદેશ કરનાર હોય, કે માત્ર જગતનો ઉત્પાદક કે સર્જક હોય, અમને એક પણ ગુણ ધરાવનાર આ સર્વ નમસ્કાર યોગ્ય હોય, તો બધા જ ગુણ ધરાવનાર આપ સર્વ નમસ્કાર યોગ્ય હોય એમાં શું આશ્ચર્ય છે? ભાઈ આપ કોણ છો? તમ અક્ષરમ, આ તો આપના સોપાધિક સ્વરૂપની વાત કરી કે આપ નિયંતા વગેરે છો, વાસ્તવમાં આપ તો આ સર્વથી અતીત છો, અક્ષર અર્થાત અવિનાશી છો। થોડી આ જગતમાં વ્યાપ્ત પણ છો, જગતના બે પ્રકારના પદાર્થો છે, સત અને અસત, છે અને નથી। આમ જે છે કેવડાવવાનો યોગ્ય છે અને નથી કેવડાવવાનો યોગ્ય છે એ પણ આપ જ છો, તત્પરંયત
અને બંનેથી પર જે છે એ પણ આપત્ય. યદક્ષરમ વેદ વિદો વિદો વદંતી તત્ત્વમેવ નાન્યત. એમ જે કહેવામાં આવ્યું છે કે વેદ વિદો, વેદ વિદો એટલે કે આ વેદના ઋષિ મુનિઓ કે જ્ઞાતાઓ જે અવિનાશી પરમાત્માનું વર્ણન કરે છે એ આપચ્છો. ઉપનિષદમાં જેનું વર્ણન આવે છે આ સ્થૂલમ અનણુ અહ્રસ્વમ દીર્ઘમ એ આપચ્છો, બીજું કોઈ નથી. અર્જુનને ખાતરી થઈ ગઈ. સંપ્રતિ જગત સૃષ્ટિત્વાદિનાપી તદ યોગ્યત્વ અસ્તિ. અર્જુન કહે છે કે આપ સર્વ નમસ્કાર યોગ્ય છો એનું બીજું કારણ બતાવે છે કે આપ કોણ છો, જગતના સર્જક વગેરે છો એને કારણે પણ આપ સર્વ નમસ્કાર યોગ્ય છો એ તો ભગવાનની આગળ સ્વીકારે છે. ભક્તિ ઉદ્રેક, અર્જુનમાં ભક્તિનો ઉદ્રેક, અર્જુનમાં ભક્તિનો ઉછાળો આવે છે અને તેથી એનાથી વધારે વધારે ભગવાનની સ્તુતિ કરે છે. કે છે 38મા શ્લોકમાં ત્વમાદિદેવ પુરુષ પુરાણ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેત્તાસી વેદ્યં ચ પરં ચ ધામ ત્વયા તતં વિશ્વમનંત રૂપ. આદિદેવ, ભગવાન આપ આદિદેવ છો. આદિ એટલે પ્રારંભ, સૌથી પહેલા એટલે આદ્ય કરતા છો, આદ્ય દેવ છો. આપ પુરુષ છો, પુરાણ છો. તમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, આ સમગ્ર વિશ્વના આપ નિધાન છો, ભંડાર છો. વેદતાસી, આપ જ સર્વના વેદતા એટલે કે જ્ઞાતા છો. વેદ્યમ છે એ સિવાય જે જ્ઞાનનો વિષય જાણવાનું છે પણ આપ જ છો. સર્વ જાણનાર પણ આપ છો, જે કે જાણવાનું છે તે પણ આપશો. પરમ ચ ધામ, અને જીવ માત્ર છેવટે જેને ઈચ્છે છે અને મહાપુરુષો જેને પ્રાપ્ત થયું પરમ ધામ એ પણ આપશો. ત્વયા તતમ વિશ્વમ અનંત રૂપ, હે અનંત રૂપ, જેના રૂપનો કોઈ અંત નથી એવા અનંત રૂપ, ત્વયા વિશ્વમ તતમ, આપના વડે સમગ્ર જગત વ્યાપ્ત છે એવા આપ અનંત રૂપ છો. એમ અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. શંકરાચાર્ય ભાષ્યમાં સમજાવે છે. પુનરપિ સ્તૌતે ત્વમાદિદેવ જગતઃ સ્વસ્તત્વાદ પુરુષઃ પુરીશયનાદ પુરાણઃ ચિરંતનઃ ત્વમેવ અસ્ય વિશ્વસ્ય પરમ પ્રકૃષ્ટમ નિધાનમ નિધીયતે અસ્મિન જગત સર્વમ મહાપ્રલયાદૌ ઇતિ કિંચ વેત્તાસિ વેદિતાસિ સર્વસ્યૈવ વેદ્યજાતસ્ય યચ્ચ વેદ્યમ વેદનાર્હમ તચ્ચ અસિ પરંચ ધામ પરમં પદં વૈષ્ણવં ત્વયાતતં વ્યાપ્તં વિશ્વં સમસ્તં અનંતરૂપ અંતઃ ન વિદ્યતે તવ રૂપાણાં. પુનરપિ સ્તૌતિ, વળી અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. ત્વમ આદિદેવ, આદિદેવ, દેવ એટલે કે આપ દેવ તો છો, આદિદેવ, બધા દેવતાઓ કરતા પણ પહેલા છો. જગત સૃષ્ટિત્વા, કારણ કે આપ જગતના સર્જક છો. માધ્યમમાં કહેવામાં આવ્યું ને કે હું કોણ છું, તો કે બધા દેવતાઓ અને ઋષિઓનો પણ હું સાધી છું, બધાનો સર્જક છું. એટલા માટે મારો આ પ્રભાવ દેવતાઓ કે ઋષિઓ પણ જાણતા નથી. એટલે કે આદિદેવ, બધા દેવતાઓનો પણ સર્જક. જગત
सृष्टित्वात् कारण क्या जगत नापण सृजक सो माने थोड़ी पुराण है पुराण है चिरंतन है आप चिरंतन छो निरंतर छो इलेके आप सनातन छो हमें कोई नेम लागे कि भगवान जगतना सर्जक छे जगतना सर्जक के लिए जगत को सर्जन करना है सामान्य आपने वो ख्याल हो कि जगत को सर्जन करना ईश्वर जगत करता जुदा छे इन्हें तटस्थ ईश्वर कहवाये तटस्थ एम कहवाये कि जगत को सर्जन करे पछी जगत करता जुदा छे जगत जुदे ने पोते जुदा क्या कोई स्थान में स्वर्ग वर्ग कोई स्थान में जगत में संचालन करना रहा है पर जगत ने एक भाग ना हो तटस्थ जगत ने गमित कही ना था नम तटस्थ तो कहना अहवान थी ईश्वर भगवान नहीं आई लोग एम कहे कि ईश्वर कौन है मात्र जगत ना सर्जन करना है आप नहीं नहीं जगत न सर्जन करना ईश्वर हो तो बहुत मुश्किल थी है आम के जगत सर्जे आ प्राणी मात्र आटल दुख सहन कर रहा है इमने कहीं थतु नहीं भगवान कहला निष्ठुर होवा जोईए आवुं जगत सर्जू आटला बधा लोकोने आटला दुःख मूक्या ए भगवान निष्ठुरता बतावे छे निर्दयता क्रूरता बतावे छे अने वळी पाछा बधाने दुखी करे जुदी वात छे कोईने पाछा बहु सुखी पण करे भगवाननो पक्षपात बतावे एम भगवान मात्र जगतनुं सर्जन करनारो होय तो निष्ठुरता पक्षपात आपणा दोषमां आवी जाय के नहीं भगवान मात्र सर्जन करनार नथी भगवान सर्जन पण छे टूंकमां जे दुःख पामेलो छे ए एक ज छे जे दुःख आपनार दुख सहन करना जुदा जुदा हो तो निष्ठुरता है परंतु जो दुख पामे रहे जो सुखी अर्थ सुख दुख केवे मिथ्या भगवान मात्र जगत ना सर्जक निमित्त कारण नहीं उपादान कारण उपादान कारण ये सर्जन है अर्थ ये आ बो खेर जेने सर्जन करव हो तो दुख पोता सर्जन करे कोई भले अपने तो न सर्जन करें कि एवं न तो मकान न बनावे कि जेने पे दुख दुखद पड़े अथड़ा करे बता एवं तो न बनावे पी बना अथड़ाई ये जुदी बात है एट थी जाए कि आप अपेक्षा न राखी हो घनी वस्तु बने अपने घनी बड़ी अपेक्षा इच्छाओं राखी बुध करता हो बधु सारू थे पे न थे जुदी बात है करती वक्त तो क्या कोई मणस जाने खड़ा में तो न पड़े पड़े जुदी बात है पर जाने जो तो भगवान जाने जो जगत में सर्जन करे पता न बने इन अर्थ है तो सुख दुख बधु शू खेल से ये कोई वास्तविकता नहीं है टूंक में भगवान उपाद निमित्त कारण ज नहीं मात्र पण उपादान कारण ये कहू त्वमेव अस्य विश्वस्य परम प्रकृष्टम निधानम निधान ले भंडार निधि अस्मिन जेम कई राखवा मान नाम से निधान आप स्कोत्रो ने हो आप जे बद नाखी बढ़ जो बद नाखे तो ते रीते आ जगत बधू जेने जगत मैं भंडारूप है क्या ब्रह्मा प्रलयाद विधि आ जगत में जय प्रलय थाय तरह क्या जाइने अटके जगत क्या जाए शेमा जाइने जगत समाई जाए तो महाप्रलय की अवस्था में जगत आप इकूतरा भरी दी तो कहीं देखाय नहीं क्या जत रहे बढ़ तो महाप्रलय ने जगत क्या जत रहे देखात नहीं देखात नहीं कि नहीं कारण क्या भंडार क्या भंडार भगवान भगवान शू भंडार है महाप्रलय वगैरह अवस्था में आ समग्र जगत में भगवी दें देखात अव्यक्त अवस्था में एट महाप्रलय अधिष्ठान कारण इन्हें उपादान कारण कहवा जो आपने खबर न हो कि वस्तु जन्म क्या तो क्या आपको खबर न हो कितना खबर आ चोर क्या खबर न हो पर क्या थी आवे जे शोधव तो क्या जाए पगे रुकाड़ी आप क्या जाए त्या हे घड़ो क्या थी आवे खबर ना उपादान कारण अपने खबर ना हो तो आप राह जो क्या घड़ो जाए क्या तूटा फूटा पी ए लय क्या थे यू उपादान कारण लय नु अधिष्ठान हो उपादान कारण आम तो उपादान कारण एने कहवा जेमा वस्तु सर्जन थाय जेना पालन थाय जेमा जेने पे लीन थी जाए सर्जन आप जगत એટલે આ જગત નાના લય સાધે ક્યાં જાય છે એ બધી ખબર પડે કે એનું ઉત્પત્તિ એનું ઉપાદાન કારણ કયું છે એટલે આ સમગ્ર જગતનો મહાપ્રલય અવાંતર પ્રલય જાત જાતના પ્રલય બધા થતા હોય છે આપણે રોજ જે સૂજ્યા લય કહેવાય અવાંતર પ્રલય બ્રહ્માજી સૂઈ જાય ત્યારે અવાંતર પ્રલય સૂઈ જાય બ્રહ્માજી સૂઈ ના જાય બ્રહ્માજીનો પણ લોપ થઈ જાય બ્રહ્માજી રોજ રોજ સૂવે ને રોજ રોજ જાગે એક વર્ષ અથવા સો વર્ષ બ્રહ્માજી 100 વર્ષ
એટલે એ 360 દિવસ સુધી કરે છે. રોજ અવાંતર પ્રલય શું વચ્ચે નો પ્રલય, બ્રહ્માજી સુઈએ ત્યારે પણ પ્રલય થઈ જાય. પેલો મહાપ્રલય જેવો નહીં, મહાપ્રલય એટલે સમગ્ર જગત પ્રકૃતિમાં જ લીન થઈ જાય. રામા શું જગત સુઈ જાય પાછું ઉઠે, સુઈ જાય પાછું ઉઠે. આ બધા વખતે જગત કઈ જગ્યાએ જઈને, એટલે એ વખતે જગતને ક્યાં રાખવામાં આવે છે, સુરક્ષિત રાખવામાં આવે છે, તો કે ભગવાનમાં. ભગવાન શું છે, સમગ્ર જગતનું નિધાન છે, માટે જગતનું ઉપાદાન કારણ પણ છે, માત્ર નિમિત્ત કારણ. તટસ્થ દૂર રહેનાર નથી. આ તો બાળકોને જન્મ આપીને છોડી મૂક્યા, તમે તમારા રસ્તે એવું નહીં. આ પિતા કેવો છે, હંમેશા છેક સુધી આપે છે, કારણ કે એ ક્યારેય પણ પોતાના સર્જનથી દૂર નથી. એવું કેમ બની શકે, ઈશ્વરસ્ય ઉભયથા કારણત્વમ સર્વજ્ઞત્વેન સાધયતિ. તો ભગવાન જગતનું સર્જક પણ હોય અને સર્જન પણ હોય ત્યારે બને, જયારે સર્વજ્ઞ હોય ત્યારે. એ જ આગળ કહ્યું, વેત્તાસી વેદ્યમ કિંચ વેત્તાસી વેદતાસી. ભગવાન આપ જ વેદતા, વેદતા એટલે વિદ એટલે જાણવું, વેટલા એટલે જાણનાર, વેદતા એટલે જાણનાર, વેદ્ય એટલે કે જે જાણવાનો વિષય. તો ભગવાન આપ પણ જો વેદતા છો, અર્થાત બધાના જ્ઞાતા છો. સર્વસ્ય વેદ્ય જાતસ્ય. હવે એવું નથી કહ્યું કે આપ અમુક જ વસ્તુના જ્ઞાતા છો, આપ જ્ઞાતા છો એમ જયારે કહ્યું શું કહ્યું, બધાના જ્ઞાતા છો. રીતે આપણે તજ્ઞ કહીએ કે ભાઈ ફલાણો ફલાણ વસ્તુનો નિષ્ણાત છે કે વિદ્વાન છે. ભગવાન વેદતા છે એટલે જ્ઞાતા છે, ટૂંકમાં સમગ્ર જગતના જ્ઞાતા છે. દરેકના અંતર્યામ, દરેકના હૃદયમાં સાક્ષી રૂપે રહેલા હોવાના કારણે જે કઈ જ્ઞાન થાય, બધાને જાણકાર કોણ છે, ભગવાન. યસ સર્વજ્ઞ સર્વવિદ શેષ મહિમા ભૂવી ઉપનિષદ કરું. ભગવાન કહે છે સર્વજ્ઞ સર્વવિદ. સર્વજ્ઞ એટલે બધું સામાન્ય જાણનાર હોય, સર્વવિદ એટલે બધું વિશેષ રૂપે જાણનાર હોય. આમાં ઘડો છે એમ પણ જાણે, અને ઘડો ક્યાંથી બન્યું, ક્યારે બન્યું, કોણે બનાવ્યો, આ બધું પણ જાણતા હોય. વિશેષ રૂપે ભગવાન કહે વેતા એટલે સર્વજ્ઞ. તો કોઈને એમ થાય કે ભગવાન વેતા છે, વેતા એટલે કોણ છે, જ્ઞાતા છે. તો જ્ઞાતા હંમેશા જ્ઞેય કરતા જુદો હોય. જ્ઞાનના વિષયને જ્ઞેય કહેવાય અને જ્ઞાનના આશ્રયને જ્ઞાતા કહેવાય. તો જ્ઞાતા હંમેશા જ્ઞેય કરતા જુદો હોય. તો ભગવાન જ્ઞાતા હોય એનો અર્થ એ કે આ જ્ઞેય જગત અમને જુદું થઈ ગયું, તો પછી દ્વૈત આપત્તિ આવી ગઈ. એટલે કહ્યું વેદ્યમ છે યત છે વેદ્યમ વેદનાર્હમ તચ્છ અસી. માત્ર હે ભગવાન આપ જ્ઞાતા છો એટલું જ નહીં, એટલે કે જાણનાર છો એવું જ નહીં, પણ જાણવાનો વિષય પણ આપ જ છે. આ કેવો ખેલ છે, જાણનાર પણે, જોનાર પણે, દ્રષ્ટા પણે અને દૃશ્ય પણે, શ્રોતા પણે, શબ્દ પણે. એનું નામ ખેલ કહેવાય. શબ્દ જુદો હોય અને શ્રોતા જુદો હોય તો જાણે એને વ્યવહાર કહેવાય, પણ આ શું કહેવાય, ખેલ. એટલે માંડુક્ય કારિકામાં કહ્યું એક જ આત્મા પોતાની માયા વડે આ સમગ્ર જગતને રચે છે. તે ઉદ્યતે ભેદા, અને પાછું એ જગતની રચના કરે, રચના પછી એ જ આ બધું જે દ્વૈત જગત છે એનો ભોગવનાર જાણનાર પણ એ જ છે. બાકી પોતે જ રચ્યું અને પોતે એને માણી રહ્યો છે, અનુભવી રહ્યો છે, માણી રહ્યો છે એમને ભગવાન જાણે, કારણ કે પણ પોતે જ રચ્યું અને પોતે જ અનુભવી રહ્યો છે. તેથી અનુભવ કરનાર પણ એ, અનુભવરૂપ જગત છે એ પણ એ, એટલે દ્વૈત નથી. એટલે અનુભવ કરનાર જ હોત અને જગત એ ના હોત તો એ જગત કરતા જુદો હોત. પણ એટલે કહ્યું કે વેદ્ય વેદિત ભાવેન અદ્વૈત અનુપત્તિ, એટલે કે યચ્છે વૈદ્યમ મતા જે સમગ્ર જગત પણ આપશો. ચાલો ભગવાન વેદતા પણ છે, વૈદ્ય પણ છે, પણ મુક્ત પુરુષો, મહાપુરુષો જ્ઞાનને કારણે જયારે મુક્ત થાય ત્યારે જેને પ્રાપ્ત કરે એ તો જુદું ને આપણા કરતા, આત્મા કરતા. તો કઈ પરમચધામ, આપ કોણ જો, પરમધામ, પરમચધામ. યત સચ્ચિદાનંદ ઘનમ અવિદ્યા તત્ કાર્ય મુક્તમ વિષ્ણોઃ પરમમ પદમ, તદ વિષ્ણોઃ પરમમ પદમ. જેમ કઠોપનિષદમાં કહ્યું એ ભગવાન વિષ્ણુ એટલે કોણ, વ્યાપનશીલ વિવેકશીલ વિષ્ણુ, જે વ્યાપનશીલ પરમાત્મા છે એ જ પરમધામ છે. કોઈ પરમાત્માનું ધામ જુદું નહીં, પરમાત્માનું ધામ તો પરમાત્મા પછી કોઈ ધામમાં રહેલા છે, પરમાત્મા જ ધામ છે.
विष्णु हो परम पदम जैसे समझे विष्णु परम पद विष्णु एक परम पद जिदु तो कि नहीं विष्णु विष्णु ए परम पद आम छठी व्यक्ति मारू घर एम आप कही है तेरे हूँ जुदो ने घर जुदो विष्णु नु धाम एम जर कही विष्णु जुदा ने धाम जर आप मानिए तो कि नहीं ये छठी प्रयोग कर राहु हो शिरवत राहु नु मस्तक एम जर कह राहु नु मस्तक आज सवाल राहु ने दर्शन कराया चलो कर चंद्र नु जरा ग्रहण थे तेरे ग्रहण करना तो राहु જોડે રાહુના પણ દર્શન થયા પણ આટલો રાહુ અને આટલો ચંદ્ર સવારે આમ ઉઠ્યા તરત નજર પડી ચંદ્રનું ગ્રહણ રાહુનું મસ્તક રાહુ એટલે જ મસ્તક અને છતાં રાહુનું મસ્તક એમ કહેવામાં આવે આમ તો પેલો રાહુ જે રાક્ષસ હતો એને એને જયારે શિરચ્છેદ કર્યો એને મસ્તકને રાહુ કહેવામાં આવ્યું એને ધડને કેદું કહેવા છતાં એ શું કહે છે રાહુનું મસ્તક એ પ્રયોગ ઔપચારિક કહેવાય ખરેખર મસ્તક જ રાહુ છે અને વિષ્ણુ હો પદમ એ વિષ્ણુ જ પદ છે એટલે એવું નથી કે વિષ્ણુ નું પદ વિષ્ણુ પદ હે ભગવાન આપ જે પરમ ધામ છો પરમ પદ છો પરમ સ્થાન છો જેને મુક્ત પુરુષો પ્રાપ્ત કરે છે એ પણ આપ જુદા નથી ટૂંકમાં આપના સિવાય કદું છે જ નહીં અર્જુન નહીં કહી રહ્યો છે આપના સિવાય કઈ છે જ નહીં સચ્ચિદાનંદ ઘનમ અવિદ્યા તત્કાર્ય નિર્મુક્તમ વિષ્ણુ હો પરમ પદમ સચ્ચિદાનંદ ઘન અવિદ્યા વગેરે સર્વે મુક્ત તું જે પરમાત્મા જે સ્વરૂપ છે ભગવાન જેને આ મુક્ત પુરુષ પ્રાપ્ત કરે છે એ પણ આપ છો ત્વયાતમ છેલ્લા વાક્યમાં ત્વયાતમ તતમ એટલે વ્યાપ્તમ વિશ્વમ સમસ્તમ હે ભગવાન આપના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે આપો પૂર્ણ છે પૂર્ણ કોને કહેવાય તે બધું પૂરે બધું ભરી દે આમ નકલું પાત્ર પૂર્ણ ક્યારે કહીએ છેલ્લો છેલ્લ ભરાઈ ગયો હોય ત્યારે જે પૂરે એનું નામ પૂર્ણ પેલા પાત્રને પૂરી દીધું ને પાત્રને પૂર્ણ કર્યું તેમ ભગવાન આ સમગ્ર જગતને પૂર્ણ કરે છે ભગવાન સમગ્ર જગતને ભરી દે છે ભગવાન સમગ્ર જગતમાં વ્યાપ્ત છે એટલે કહે છે ત્વયા તદમ વિશ્વ મનંતરુ વિશ્વ આપ સમગ્ર જગતમાં વ્યાપેલા છો એટલે આ જગતને પૂર્ણ કરે કેવી રીતે ત્વયા સદરૂપેણ સ્ફુરણ રૂપેણ છે કારણે અસ્થિ ભાતિ પ્રિયમ એ જ ભગવાન જગતમાં વ્યાપ્ત છે દરેક દરેક જડ અને ચેતનમાં નામ રૂપમાં ભગવાન કેવું વ્યાપ્ત છે અસ્થિ ભાતિ એ વ્યાપ્ત છે ટૂંકમાં જગત પોતે કેવું છે અસ્થિ ભાતિ પ્રિય શૂન્ય છે જગત તો બીજા અસ્તિત્વ ધરાવતું નથી એનું અસ્થિ પણ નથી ભાતિ પણ નથી પ્રિય પણ નથી એટલે આ પરમાત્મા ન હોય તો જગત નામની કોઈ વસ્તુ હોય જ ના શકે તેથી આપ જ જગતને સત્તા સ્ફૂર્તિ વગેરે પ્રદાન કરો છો એ રીતે આપ સમગ્ર સર્વત્ર વ્યાપ્ત કરો તો કોઈ કે ઓહો આપ તો વ્યાપ્ત કરનાર અને જગત જે વેપારેલું છે પાછું જુદું થઈ ગયું આપણે એમ કહીએ કે એક પાત્ર હોય એમાં ધારો કે ભર્યું હોય દૂધ એક બરણીમાં ભર્યું હોય તો દૂધ બરણીમાં સર્વત્ર વ્યાપ્ત છે તો બરણી જુદું દૂધ જુદું એવું થયું ને તેમાં જગતમાં પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત હોય તો જગત શું થયું પેલા પાત્ર જેવું થયું પરમાત્મા પેલા દૂધ જેવું થઈ ગયો એટલે પરમાત્મા વ્યાપ્ત છે જગત જે વ્યાપાર છે જોયું તો નહીં નહીં આનંદ રૂપ ભગવાન એવો કોઈ ભેદ નથી કે જગત જુદા આપ જુદા આનંદ રૂપ અંતો ન વિદ્ય રે તો રૂપાણામ ટૂંકમાં જગતમાં જે કઈ રૂપ અનંત જેનો અંત નથી જગતમાં જે કઈ નામ રૂપ છે એ સર્વ આપ જ છે ભગવાન સર્વના આત્મા છે સર્વના આત્મા છે એ આગળના શ્લોકમાં કહે છે 39મા શ્લોકમાં કહે છે વાયુર્યમોગ્નિર્વરુણસ્ય શાંકઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તે સ્તુ સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયોપિ નમો નમસ્તે વાયુ યમ અગ્નિ વરુણ
शशांगर चंद्र प्रजापति प्रपितामह भगवान आपच्छो आपच वायु छो आप यम छो आप अग्नि छो आप वरुण छो आप प्रजापति छो आप प्रपितामह छो आपच सर्व छो सर्वनो आत्मा छो એટલે શું કરે આગળ હજુ આપ સર્વ છો અને કેવી રીતે આપની સ્તુતિ કરો એટલે મારો અહોભાવ કેમ પ્રગટ કરો એમાં શ્રદ્ધા ને ભક્તિ તો એટલા બધા ઉભરાઈ રહ્યા છે કે એને કેમ વ્યક્ત કરવા સમજ નથી પડતી નમો નમસ્તે ભગવાન આપને નમસ્કાર વારંવાર નમસ્કાર સહસ્ર કૃત્વ હજારો વાર આપને નમસ્કાર પુનશ્ચ ભૂય હવી પુનઃ એટલે ફરી નમસ્કાર ભૂય વળી પાછા નમસ્કાર નમો નમસ્તે વારંવાર આપને છેવટે અર્જુન ની સ્તુતિ એમાં આવીને પરિણામે છે ભગવાન નમસ્કાર સર્વ રીતે નમસ્કાર ભગવાનની કયા શબ્દો સ્તુતિ કરીએ કોઈ શબ્દો ભગવાનનું વર્ણન કરવાનું પર્યાપ્ત નથી પણ અર્જુન જુએ છે જોઈએ કે પોતાને આગળ વર્ણન થઈ શકે એમ પણ છે નહીં અથવા શબ્દો પણ નથી પોતાની પાસે અને ભાવને વ્યક્ત કરવા શબ્દો નથી હૃદય તો ભાવ ત્યાં ઉભરાઈ રહ્યું છે એ ભાવને વ્યક્ત કરવા શબ્દ ન હોવાને કારણે એ ક્રિયાને વ્યક્ત કરે છે નમો નમસ્તે ભગવાન આપને નમસ્કાર વારંવાર નમસ્કાર यमश्च अग्निः वरुणः अपाम्पतिः शशाङ्कः चन्द्रमाः प्रजापतिस्त्वं कश्यपादिः प्रपितामहश्च पितामहस्यापि पिता प्रपितामहः ब्रह्मणोऽपि पिता इत्यर्थः वायु त्वं आप वायु छो जाने से बता वायु वायु देवता पण आप छो यम समग्र जगत नू नियमन करना यमराज ये पण आप छो अग्नि ही आम पर कैसे है भीषास्माद् वातः प्रवदे भीषो देति सूर्य है भीषाश्चाद् अग्निश्चेन्द्रश्च भीषास्माद् आना भयती वायु वायु रहो छे सूर्य प्रकाश रहो छे अग्नि प्रज्वलित रहो छे ઇન્દ્ર વર્ષા કરી રહ્યો છે એને આ યમરાજ કે મૃત્યુ પણ બધાનું કાર્ય કરી રહ્યું છે એને ભય થી એમ ના માનો કે ભગવાન ભય ઉત્પન્ન કરનાર છે વાયુ અને દેવ એ વાયુ જ પણ છે પાછા વાયુ યમ વાયુ પણ આપ છો યમરાજે પણ આપ છો અગ્નિ દેવતા પણ આપ છો અગ્નિ કોણ વરુણ વરુણ એટલે અપામ પતિ અપ એટલે કે જળ આ જળના પતિ જે અધિષ્ઠાન દેવતા વરુણ છે એ પણ આપ છો શશાંક શશાંક એટલે કોણ ચંદ્રમા શશ એટલે સસલું ચંદ્રમાના કોળા વાંકની અંદર સસલું છે એમાં શું કહેવાય છે શશાંક શશાંક ચંદ્રમા હા ચંદ્રમા પણ પ્રજાપતિ સ્વમ આ પ્રજાપતિ છું કશ્યપાદિ અમે કહેવાય છે કે પહેલા ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીના પુત્ર હતા મરીચિ મરીચના પુત્ર કશ્યપ અને કશ્યપના બધી પ્રજા છે જે કઈ પ્રજા છે જળ ચેતન જે કઈ છે બધું કોની પ્રજા છે આ કશ્યપની કશ્યપ પ્રજાપતિ તો કશ્યપના પિતા કોણ થયા મરીચિ મરીચિના પિતા થયા બ્રહ્માજી એટલે બ્રહ્માજી આપણે શું થયા પિતામહ થયા બધા લોકોના અને ભગવાન કોણ છે પિતામહ પણ છે ને પ્રપિતામહ પણ એના પિતા કોણ થયા ભગવાન થયા એટલે કે છે અહીંયા કે પ્રજાપતિ સ્તુમ કશ્યપાદિ આ કશ્યપ વગેરે પ્રજાપતિ છે ભગવાન એ આપ છે ટૂંકમાં ભગવાન પોતે જ બ્રહ્મા બને છે એમ નથી કે બ્રહ્મા ભાઈ જુદા છે આમ તો કયા બ્રહ્મા ભગવાનના પુત્ર છે તેમ ન ઉત્પન્ન પણ એ કોણ છે પોતે જ બ્રહ્મા રૂપે ઉત્પન્ન થાય પોતે જ મરીચિ રૂપે ઉત્પન્ન થાય એ જ પ્રજા કશ્યપ રૂપે ઉત્પન્ન થાય એ જ પ્રજા રૂપે ઉત્પન્ન થાય એમના માનું કે એમને જુદા છે માટે પ્રજાપતિ કશ્યપ વગેરે દક્ષ વગેરે પ્રજાપતિ છે એ પણ આપ છે ચંદ્ર કહેલો સૂર્ય પણ સમજી લેવાનું સૂર્યાદિના ઉપલક્ષણ આપ ચંદ્ર છો અગ્નિ છો વાયુ છો મળે સૂર્ય વગેરે બધા દેવતા આપ છે
जिन नाम ना ले तुम्हारे, आप प्रजापति छो, विराट छो, हिरण्यगर्भ छो, प्रपितामहश्च पितामहश्च अभी पिता ब्रह्मा जी ने पितामह क्या आवे इन्हें बड़ा पिता छो, प्रपितामह ब्रह्मणो भी पिता इत्यर्थ रुग्मा ब्रह्मा जी ने आपको पिता छो, पिता पण आप छो, पितामह पण आप छो, प्रपितामह आप छो, नमणे भाई प्रजा पण आप छो। कोई शिवजी ने पूछे कि अपना पिता कौन था, ब्रह्मा जी, ना दादा कौन था, विष्णु, हम ब्रह्मा जी ने पुत्र शिवजी हो जाए क्या वर्णन है, तो अपने पिता कौन था, ब्रह्मा जी, दादा कौन था, विष्णु, पर दादा कौन था, तो हूँ छू भाई छोड़े हिम्मत ही दूसरे हूँ जी छोड़ इंद्रम मित्रम वरुण अग्निमाहु वेदन मंत्र से अथो दिव्य सुपर्ण गुरुत्मान एकम सद विप्रा बहुधा वदंती अग्निमयम मातरिश्वान माहु इंद्र मित्र मित्र सूर्य वरुण अग्नि दिव्य है स सुपर्ण सुपर्ण एट गुरुत्मान गरुड़ सुंदर पाण खोला गरुड़ एकम पशी यम अग्नि यम मातरिश्वा आबद्ध भगवान आपने जुआ नाम से बोला वहां से एकम से विप्राह बहुधा वदंती वास्तव परमात्मा एक अच्छे अभिप्राय लगे ज्ञानी पुरुष और महापुरुष ने भिन्न भिन्न नाम से बुला रहे अंते जी यत है एतादृशस्त्वं कहे भगवान आप आवा छो कौन छो जगत उत्पत्ति आदि करता आ जगत की उत्पत्ति स्थिति लय वो आपने आभारी छो सर्वेश्वर है सर्वना आप नियंता छो सर्वज्ञ वेत्ता था आप कौन छो सर्वज्ञ सर्वना जानना छो सर्वगम्य है आप परम धाम जन माटे छोटे बुद्धा जन प्राप्त करे जे आप कौन एक परम धाम सर्वनी गति छो सर्वात्मा आप मित्र इंद्र वरुण अग्नि शशांक वगैरह समाड़े आप सर्वनात्मा छो अपरि अनंत रूप अर्थात अपरिच्छिन्न है आप जो अनंत छो हनुमाटे सर्व नमस्कार्य है देवी आपच खरे कर बने सर्व नमस्कार्य असिद्ध संग बद्धा को नमस्कार आप नमस्कार करे आम सऊदी सऊ जन नमस्कार करे छे एवं सर्व नमस्कार ये कौन जन सर्व नमस्कार करे छे एवं नमस्कार ये पण आपच छो अंते हूँ कौन छू तो तद्दन तुच्छ ममा विवरा कस्य हूँ कौन छू हूँ तो तद्दन तुच्छ प्राणी छू असिद्ध संगो बड़ा देवताओं बधाई जरा नमस्कार करो मारो तो शू हिसाब से वो हूँ आपने नमस्कार करो छू ये आगे कैसे नमो नमस्ते तुभ्यमस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते बहुशः नमस्कारक्रिया अभ्यास आवृत्तिगणनं कृत्वसुचा उच्यते पुनश्च भूयोऽपि इति श्रद्धा भक्ते अतिशयाद अपरितोषम आत्मनो दर्शयति अर्जुन ने बीजू कहीं सुश्रुत थे नमो नमस्ते नमस्ते में बे शब्द रहे जो नमस्ते तो एक आवड़े कहीं शब्द में बे शब्द है नमः ने ते एम मणि ने मसूद आए नमस्ते ते एटले आपने तुभ्यम नमः ते एटले आपने नमस्कार है बताए नमस्ते ले नमस्कार नहीं पर नमस्ते ले तबने नमस्कार आपने नमस्कार सहस्र कृत्व हजारों बार सहस्र शब्द नमः एक कृत्व प्रत्यय मेरा तो संस्कृत में कृत्व सुच वो प्रत्यय कह जे तो कृत्वस प्रत्यय कृत्वस प्रत्यय कृत्वस कृत्वस नो सकार नो विसर्ग रहेगो सहस्र कृत्व है लेकिन हजारों बार शंकराचार्य महाराज कह रहे हजारों बार के हम कहू पड़े बहुश नमस्कार क्रिया अभ्यास आवृत्ति गणनम बहुज रीते अर्जुन जात जात रीते नमस्कार करते हो अनेक बार नमस्कार करते हो जात जात रीते नमस्कार करते हे अंते जी खूब बड़ा नमस्कार घनी रीते जे नमस्कार करया ए बतावा माटे अर्जुन अहींया हजार नहीं पण एने पाछे कृत्वस प्रत्यय लगाड़े छे के हजारों बार आपने पुनश्च भू पुनः एटले फरी भूय एटले पण फरी पुनश्च भूयो भी नमो नमस्ते
वही वही आपने वारंवार नमस्कार, क्योंकि हम कहता है श्रद्धा भक्ति अतिशयाद। अर्जुन अत्यारे श्रद्धा अने भक्ति नो अतिशय, श्रद्धा ने भक्ति नो महान उद्रेक थी गयो। अपरितोषम आत्मनो दर्शयति, महान श्रद्धा ने भक्ति होने कारण भगवान ने आटली बड़ी बार नमस्कार करे तो पर अर्जुन ने संतोष तो आ गया। अपरितोष अने अर्जुन ने संतोष तो ज नहीं, कोई तो बोला नहीं श्रद्धा ने भक्ति ने जाने के એને કોઈ વાચા મળતી જ નથી, આટલી બધી વાર નમસ્કાર આટલે આટલી રીતે કરવા છતાં પણ એની શ્રદ્ધા ભક્તિ કોઈ રીતે પોતે વ્યક્ત કરી શકતો નથી, એટલે આટલું કર્યા છતાં પણ પોતાનો ભાવ વ્યક્ત કરો એવો સંતોષ અર્જુન જન્મતો જ નથી, એટલે કહે છે પુનશ્ચ ભૂયો કે નમો નમસ્તે, પુનઃ વળી અને વળી વારંવાર આપને નમસ્કાર અને ફરી નમસ્કાર। એમ કે અર્જુન કહે છે કે ભગવાન આટલી બધી વાર નમસ્કાર કરો છે આપણે મને તૃપ્તિ થતી નથી। વળી પાછું ભગવાનની સ્તુતિ કરીને વળી પાછા ભગવાન નમસ્કાર કરીને એમનું ધ્યાન પોતાની તરફ દોરે છે। આગળના શ્લોકમાં કહે છે નમઃ પુરસ્તાદત પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ अनंत वीर्यामित विक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः। नमः पुरस्ताद, आप आगति आपने नमस्कार, अथ पृष्ठतश्च पार्श्वति आपने नमस्कार, नमोस्तु ते सर्वदैव सर्व आदि आपने नमस्कार, કેમ સર્વ કારણ કે આપ સર્વ છો માણે સર્વ વાયુથી આપને નમસ્કાર। વળી આપ કોણ છો? અનંત વીર્યામિત વિક્રમ, જેનું વીર્ય અને એના પરાક્રમનો કોઈ અંત નથી એવા અનંત પરાક્રમી અનંત વીર્યવાન અનંત બળવાન, સર્વમ સમાપ્નો છે આપ સર્વને સારી રીતે વ્યાપ્ત થયેલા છો, તથા એ કારણથી સર્વ હતી આપ સર્વ છો, આપ સર્વ કઈ છો, એ જ અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે। કેસે ભાષ્યમાં તથા નમઃ પુરસ્તાદ પૂર્વસ્યામ દિશિ તુભ્યમ અથ પૃષ્ઠતો વિજ નમોસ્તુ તે સર્વદ એવ સર્વ સર્વાસુ દિક્ષુ સર્વત્ર સ્થિતાય હે સર્વ અનંત વીર્યામિદ વિક્રમઃ અનંતમ વીર્યમ અસ્ય અમિતઃ વિક્રમોસ્ય વીર્યમ સામર્થ્યમ વિક્રમઃ પરાક્રમઃ વીર્યવાનપિ કશ્ચિદ શસ્ત્રાદિ વિષયે ન પરાક્રમતે મંદ પરાક્રમો વા ત્વંતુ અનંત વીર્યઃ અમિત વિક્રમશ્ચ ઇતિ અનંત વીર્યામિત વિક્રમઃ સર્વમ સમસ્તમ જગત સમાપ્નોષિ સમ્યક એકેન આત્મના વ્યાપ્નોષિ યતઃ તસ્માત્ અસિ ભવસિ સર્વઃ ત્વયા વિના ભૂતમ ન કિંચિદસ્તિ ઇત્યર્થઃ। તથા તેવી જ રીતે નમઃ પુરસ્તાદ, પુરસ્તાદ શબ્દના બે અર્થ કર્યા, પુરસ્તાદ એટલે આગળ એને પુરસ્તાદ કહેવાય, અથવા પૂર્વ દિશામાં છે એને પુરસ્તાદ કહેવાય। પૂર્વસ્યામ દિશિ યસ્યામ દિશિ સવિતા ઉદયતિ સા પૂર્વાદિ ગુચ્છરે, પૂર્વ દિશા કોને કહેવાય? ત્યાં સૂર્યનો ઉદય થાય નામ પૂર્વ, એવું નહીં કે પૂર્વમાં સૂર્યનો ઉદય થાય એવું નહીં,
પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થાય નહીં કહેવાય, જ્યાં સૂર્ય ઉદય થાય છે એને પૂર્વ દિશા કહેવાય. એટલે એ રીતે કહે છે કે ભાઈ જ્યાં રામ હોય એને અયોધ્યા કહેવાય. એવું નહીં કે અયોધ્યા હોય ત્યાં રામ હોય એવું નહીં. એટલે સુમિત્રા લક્ષ્મણજીને કહે છે કે ભાઈ હવે તો આજથી આ સીતા રામ અને સીતા તારા પિતા માતા છે અને તારા માટે વન અયોધ્યા છે. જ્યાં રામ હોય એ અયોધ્યા છે. જેમ સૂર્ય ઉદય થતો બીજે તો એને આપણે પૂર્વ કહીએ. એવું નહીં કે આ મારો પૂર્વ મારા હોકાયંત્ર પણ આ પૂર્વ છે નહીં. જ્યાં સૂર્ય ઉદય થયો એ પૂર્વ. અને તે જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા. તે રીતે એ શ્યામ દેશી સવિતા ઉદયથી સા પૂર્વ પૂર્વાદિક ઉચ્ચતે. જે દિશામાં સૂર્ય ઉદય થાય પૂર્વ દિશા કહે છે. અર્જુન કહે છે કે ભગવાન પૂર્વ દિશામાં નમસ્કાર એટલે શું? તસ્યામ વ્યવસ્થિત સર્વમ તમેવ. એ ભગવાન આ પૂર્વ દિશા પણ આપશો અને પૂર્વ દિશામાં જે કઈ જે પણ આપશો. બે વસ્તુ થઈ, પૂર્વ દિશામાં જે કઈ રહેલું છે આપશો, પૂર્વ દિશા પણ આપશો, પૂર્વ દિશાનો ખ્યાલ પણ આપ જ છો. તો પૂર્વ દિશામાં રહેલા સર્વત્ર સર્વત્ર રહેલા આપને નમસ્કાર. નમઃ પુરસ્તાદ અર્થ પૃષ્ઠતસ્તે. અને વળી અથવા એટલે ને વળી પૃષ્ઠત. પૃષ્ઠત એટલે ક્યાં? એટલે પશ્ચાત. પશ્ચાત વિસ્તૃતમ કે તો પશ્ચિમ દિશામાં રહેલું કે પાછળ રહેલું? આગળ રહેલું અને જે કઈ છે એ આપ જ છો આપને નમસ્કાર. પાછળ પણ જે કઈ છે એ પણ આપ જ છો આપને નમસ્કાર. પૂર્વમાં જે કઈ છે એ પણ આપશો આપને નમસ્કાર. પશ્ચિમમાં જે કઈ છે પણ આપશો એને આપને નમસ્કાર. કહો કેમ બહુના કેટલી ક્યાં ક્યાં સુધી? આ તો કહે છે ને નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યાયે અંતરિક્ષે દિવ્યેશા મન્નમ વાતો વર્ષમ શમસ્તેભ્યો દશ પ્રાચે દશ દક્ષિણા દશ પ્રતિચે દશોદીચે દશોર્ધ્વાસ્તેભ્યો. એટલે મારી દસ આંગળીઓ મારા હાથથી દસ આંગળીઓથી આપ પૂર્વ દિશામાં રહેલા આપને નમસ્કાર, પશ્ચિમમાં રહેલા નમસ્કાર, દક્ષિણમાં રહેલા નમસ્કાર, ઉત્તરમાં રહેલા નમસ્કાર, ઉપર રહેલા નમસ્કાર, નીચે રહેલા નમસ્કાર. ક્યાં સુધી બોલવો કરે? ભલે ભગવાન જ રહેલા એટલે કહે છે કે કેમ બહુ ના. ભાઈ પશ્ચિમમાં રહેલા આપને નમસ્કાર, પૂર્વમાં રહેલા આપને નમસ્કાર, આગળ રહેલા આપને નમસ્કાર, પાછળ નમસ્કાર, કેટલું વર્ણન કરવું? યાવંતેઓ દિશા તત્ર સર્વત્ર વર્તતે તો દશેષમ તમેવ. જે કઈ દિશાઓ છે એમાં જે કઈ રહેલું છે ભગવાને આપ જ છે. કોઈ અપવાદ રહ્યું સારી સારી વસ્તુ જ આપશો. જે કોઈ જગ્યાએ જે કઈ રહેલું છે ભગવાન આપ જ છે. સારું હોય ખરાબ હોય, જળ હોય ચેતન હોય, અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, ગમે તે હોય, સુવાળું હોય સુંદર હોય કદરૂપ હોય, ગમે તે ઘૃણાસ્પદ તો આપ જ છે. તેથી તસ્મૈ તુભ્યમ કશું ભાવ શ્યાર. તેથી એવા સર્વરૂપમાં રહેલા આપને મારે નમસ્કાર. એટલે કહ્યું નમોસ્તુ તે સર્વત એવ સર્વ સર્વાસુ દીક્ષુ સર્વા બધી જ દિશામાં સર્વત્ર સ્થિત બધી જ જગ્યાએ રહેલા એ ભગવાન આપને નમસ્કાર. અને એટલે આપ પણ સર્વ આપ જ સર્વ છો. એ સર્વ સર્વ દિશામાં રહેલા આપને નમસ્કાર. પછી અર્જુન ભગવાન ની સ્તુતિ કરતા કહે છે અનંત વીર્યા મિત વિક્રમ. અનંત વીર્ય અમિત વિક્રમ. વીર્ય એટલે કે બળ, શારીર બળમ તો વીર્યમ, શરીરના બળને વીર્ય કહેવાય અને પરાક્રમને વિક્રમ કહેવાય. ખાસ કુશળતા, અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરવાની જે કુશળતા છે એને વિક્રમ કહેવાય. શરીરનું બળ છે એને વીર્ય કહેવાય. ભગવાન કોઈ અનંત વીર્ય જેના વીર્યનું કે બળનું કોઈ અંત નથી એવા આપશો. અમિત વિક્રમ જેના વિક્રમ પરાક્રમ નો અંત નથી એવા આપ. એટલે અમિત જેની માપ નથી, જેના પરાક્રમ નું કોઈ માપ નથી એવા અમિત વિક્રમ આપશો. એટલે શંકરાચાર્ય કહ્યું અનંત વીર્ય અમિત વિક્રમ. અન્નમ વીર્યમ અસ્ય અમિતો વિક્રમ અસ્ય. જેના વીર્યનું કોઈ અંત નથી, જેના પરાક્રમ પણ કોઈ માપ નથી, ઉપમાન માપ નથી. વીર્યમ સામર્થ્યમ વિક્રમ પરાક્રમ. વીર્ય શું કહેવાય? સામર્થ્ય ને વીર્ય કહેવાય અને પરાક્રમ ને વિક્રમ કહેવાય. તો આ તો બંને એક સમાન જ જણાય છે ને. વીર્ય પરાક્રમ શું ફેર? તો નહીં ફેર છે. વીર્યવાન વિકસિત શસ્ત્ર આદિ વિષય ન પરાક્રમ દે. ઘણી વાર ખૂબ બળવાન હોય પણ એને અસ્ત્ર શસ્ત્ર નો ઉપયોગ કરતા ના આવડતો. ઉપયોગ કરતા કરતા આવડતું પણ હોય છતાં એનો એવું પરાક્રમ એવી હિંમત ના હોય. ઘણી બળ ખૂબ હોય પણ છતાં એવું પરાક્રમ ના હોય.
ઘણા પરાક્રમ બહુ હોય પણ ખેંચી હોય તો એના વીર્ય ના આવે, બંધ બંધ હોય. ઘણા લોકો આવું હોય તો આમ સુખ લાગે, પણ એવું આમનો ક્રોધ ને એવું હોય આમ મચી જ પડે છે. આવે ઘણા લોકો બહુ બળ હોય તો પણ હંમેશા દૂર ના દૂર રહે, આમ જલ્દી એમને પડે નહીં. એટલે કહે છે કે વીર્યવાન બી કશ્ચિત શસ્ત્રાદ વિશે ન પરાક્રમ દે. ખુબ બળવાન માણસ હોય સદાવ અસ્ત્ર શસ્ત્ર ના પ્રયોગમાં એટલી કુશળતા કે એનું પરાક્રમ ન હોય, મંદ પરાક્રમ હોય અથવા તો એનું પરાક્રમ ઓછું હોય, તેમ તો અનંત વીર્ય અમિત વિક્રમશ્ચ. આપ તો ભગવાન અનંત બળવાળા છો અને અમિત અમિત અને જેની ઉપમા નથી, અમિત પરાક્રમ વાળા, ઉપમા નહીં જેનું માપ નથી, માપ ના હોય એવો અમાપ પરાક્રમ વાળા. અહીં કહે છે એક બલરામજી નું વાક્ય છે, એકમ વીર્યાધિકમ મન્ય કૂત એકમ શિક્ષયાધિકમ. બલરામજીના જ બે શિષ્યો હતા, ભીમ અને દુર્યોધન, બંને બધા જ નામ તો પાછા દ્રોણ.